ए नवा बकाला नु शाक बनाओ टिफिन मा ले जाऊ रे आज हमारे फरवा जाऊ भेड़ा बही ने खाऊ रे नवा बकाला नु शाक बनाओ टिफिन मा ले जाऊ रे तेनी जवो आमली नु शाक बनाऊ आज मी तळाव भोजन गोठवू भोला दादा ममरा भाई ने भी बजा तळावे बैठा बैठा खावाना सेवी ए तमने को हु बनाओ ये शाक बनाऊ आज मी तळाव भोजन गोठवू ने ते टिफिन मा ले जावा અને એ તમને કહું શાક માં બહુ આમલી વધારે નથી નાખી દીધી ને અરે શાક માં વધારે આમલી નાખવાની તું વાત કરે આમલી નું શાક બનાવું હે તમે આમલી નું શાક બનાવો હા હવે આમલી નું શાક થોડું બને પણ આપણે શાક માં તો આમલી નાખવી છે તો આમલી નું શાક બને જ છે ને પણ એની કરતા મને કીધું હોત ને તો ગાંઠિયા નું શાક બનાવી દે હવે ગાંઠિયા તો બધા ખાતા હોય અમારે બધાને ભેગા બેહીને ખાવાનું છે કાક નવું તો શાક લઈ જવું પડે ને તો જ મારી વાહ વાહ થાય ને તારે હું કેમ રસોઈ બનાવતા શીખવું મારી મમ્મી પપ્પા ક્યાંક બાય ગામ ગયા હોય તો મારે રસોઈ બનાવવાય ને તો એરા તારે 15 દિન મારી પાસે ટ્યુશન રાખવું પડે હું તો રોજ નોખી નોખી વાનગી બનાવું એ બટા તારે કાઈ એની પાસે રસોઈ બનાવતા શીખવું નથી નકર તું ભણવાનું ભૂલી જઈશ હારું હાલો હું તો ભાગો મારી વાટે બધા બેઠા છે મે તમને કહું બકુલભાઈ ટિફિન માં લાકડા નું શાક લઈ ગયા કે હું ના ના બટા આમલી નું શાક લઈ ગયા આમલી નું શાક બને મને આજ ખબર પડી આજ તો અમે બધાએ તળાવ ભોજન ગોઠવું એ તળાવમાં પાણી હશે સામે લીલોતરી હશે અમે બધા ભેગા બેહીને ખાતા હશું મજા આવી જવાની છે મારો માણસ ટિફિન તૈયાર કરે છે એ લે કેટલી વાર ટિફિન તૈયાર થયું કે નહીં એ ટિફિન એ તૈયાર થઈ ગયો અને હું તૈયાર થઈ ગયો પણ તું હું કામ તૈયાર છો તો મારે તમારે હેરે આવવાનું છે ને ના રે ના તારે નથી આવવાનું તારે વાડી નું ધ્યાન રાખવાનું છે પણ વાડી ની હું ધ્યાન રાખવી વાડી ક્યાં કોઈ લઈ જવાનું ના રે ના તોય મેં તને ના પાડી ને તારે નથી આવવાનું લો બોલો તમે બધા ફરવા જાવ મારે હું અહીંયા વાડીએ રહેવાનું એટલે અમે ક્યાં બાર ગામ ફરવા જાવી તળાવે જાવી આ પણ તોય તે ન્યા બકુલભાઈ મમરા ભાઈ બધા હારી હારી વસ્તુ લાવશે તમે તો ખાવો ને મારે હું ખાવું ન હોય તો મારે નથી જવું એ હારું તો તમે વાડી ની ધ્યાન રાખવા રહ્યો હું જાઉં તૈયાર તો થવું જોવે ને યો બોલો અહીંયા લગ્ન માં જતો એમ તું તો તૈયાર છો હું હે મમરા ભાઈ ટિફિન લીધું ને હા ટિફિન તો લેવું જ પડે ને નકર તમે થોડા તમારા ટિફિન માં મને ખાવા દો એ અમી જો બે ટિફિન લીધા ઓ દાદા આપણે હવે મહિનામાં ચાર પાંચ વાર છે ને તળાવ ભોજન વન ભોજન બાર ભોજન વાડી ભોજન એવું ગોઠવી જ નાખવાનું તો ખાવાની મજા આવી જાય તો હું બધા ભેગા મળીને ખાઈ ને તો મજા જ આવે હા હા હે ભલે દાદા હજી કેહા કાકા કમથાભાઈ કોઈ નથી આવ્યું ના ના જો બોલો ઈ તો અહીંયા નહીં હાઈ પાસે જો હું એને બોલાય આવું હા લાવ જા હબ જા મોકલવો ના રે ના લગ્ન માં તો હું જ જમવા જઈશ તારી પાસે છે સાંડલા ના પૈસા ના ના બાપા તો પછી લગ્ન માં હું જ જમવા જવાનો છું પણ તું પૈસા આપજે ને સાંડલો હું લખાઈ દઈશ જો બોલો પૈસા મારે આપને અને તારા લગ્ન માં જમવા જાઉં એમ થોડું હાલે તો ઉપર હમણે તારી ખબર તો હું કે તાથી બીતો ના ઓય બાપા ઓય બાપા અર 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 તું ધ્યાન તો રાખો મને ટાળી દેહો ખાઈ એવો નહીં રહેવા જો તો પણ આમ એક બાજુ રે ને બાધન ચાલુ છે ખબર ના પડતી પણ હું કામ બાધો ઈ તો કયો એ તળાવ ભોજન હાટું જો બોલો તો એમાં બાધો હું બે આલો ને તળાવ ભોજન માં એ તળાવ ભોજન માં ન ખાવ ને એટલે બાજવી સીવી
કેમ તળાવ ભજન માં નચાવો એ લગન માં સમજાવા હાટું હવે લગન તો સીઝન માં સાલુત રહે તળાવ ભજન રોજ હોય ના ના તો પછી તમે તો સમજદાર છો હાલો તળાવ ભજન એ બધા ભેગા બેહીને જમશું ને જમવાની મજા આવી જાહે એ હારું તું લગન માં જમી આવજે હું તળાવ ભજન માં જમી આવું એ હારું યો બોલો મારું નો માન્યો બકુલો કીધું કે ભાગ્યો યો બોલો આજ વાડીએ કેટલું કામ છે આંબા પાવાના છે અને આવડાને તાકડે તળાવ ભોજન ગોઠવું જાવી તો દુઃખ અને ન જાવી તો દુઃખ પણ આમ થાય તમે જાઓ આંબા હું પાઈ દઈશ પણ તીકમ તું જાને ત્યાં ડોહન એનો માણા હશે ને તો મારે ખોટું બાંધવાનું થાય તો અરે આવજો આપણે ન જ જાવું પણ આપણે નહીં જાવી તો એ બધા ભેગા થઈને આપણી વાતું કરતા છીએ તો આપણને ખબર કેમ પડશે તો પણ તમે જાવ ને પણ મેં હમણાં ખાઈ લીધું મને ભૂખ નથી લાગી પણ એક કામ કરો ને થોડા ગલોટિયા ખાઓ આમ થાય તમે ગલોટિયા ખાઓ એટલે તરત તમને ભૂખ લાગે જ છે આ ઈ વાત હાચી લે થોડા ગલોટિયા ખાઈ લો ને ભૂખ લગાડું પાણી ઠંડુ નથી લાગતું હવે પાણી હું ઠંડુ લાગે હું મહિનામાં કેટલી વખત નાવ હવે ખોટું હું બોલો તમે તો નાવાથી બીવો હું સાનો મનો ઉભો રે ને આપણે નાવા આવ્યા તળાવ ભોજન કરવા આવ્યા એ તળાવ ભોજન કરવા ઓ ના હું હાલો ને પણ હજી ક્યાં બધા આવ્યા એ આમ મમરાભાઈ ને અમતાભાઈ આવ્યા એ હારું હાલો હાલો ને હા હાલો ને આમ ક્યાં ગયા તા એ ભોળા દાદા ની તળાવ માં નાતા તા ને તેને બોલાવા ગયા તા ડોહો ખરો છે કેટલી ઠંડી છે તોય નાય જો બોલો અમારી તો વાંચ્યા ન ઉભા રહ્યા સીધા અહીંયા તળાવ આવી આવ્યા પણ તમે ક્યાં બાર ગામ ના છો તમે તળાવ જોયું તું તેને તો પણ તમારે મને તો કહેવાય ને પણ અમારે તળાવ માં નાવાનું હતું ભૂખ લાગે ને એટલે જો બોલો તમે તો હારી બુદ્ધિ વાપરી હું એ હવે વાતો નથી કરવી હાલો ભૂખ લાગી જમી લેવી એ હારું મમરાભાઈ મને તો ઘરે ખાવાનું ઓછું ભાવે આવી રીતના બહાર ગયા હોય ને તો ખાવાની મજા આવી જાય ઈ તો બકુલભાઈ મને ખબર છે પણ આપણે પહેલી વાર તળાવ ભોજન ગોઠ્યું સારું છે ને હું આવ્યો હું નતો આવતો અહીંયા ખાવાની બહુ મજા આવશે હવે વાતો નથી કરવી નાયમ તે ભૂખ બહુ લાગી હાથે ટિફિન તો ખોલો એક કામ કરવી બધાના ટિફિન ખોલીને વસ્યા મૂકી દેવી જેને જે ખાવું ઈ ખાય એ હારું લો હું તો ટિફિન ના ત્રણે ખાનામાં શાક લાવ્યો એ અમે સાસ ને રોટલો લાવ્યા હું તો તેલ મરચું લાવ્યો તમારું શરીર તો જોવો અને ટિફિન અવડું જ તે પણ મારે એટલું ખાવાનું થાય રે મને તો એમ છું અથાણા નો ડબ્બો હશે બકુલભાઈ તમે નિરખીન જોવો અથાણા નો ડબ્બો નથી ટિફિન છે બે ખાના નું વાતાવરણ પક્ષી ઉડે ચારે બાજુ પાણી ખાવાની મજા આવી જાહે એ બકુડા શાક બગડી ગયું ખું ના રે ના શાક તો હું તાજું બનાવીને લાવ્યો તો શાક એટલું બધું ખાટું કેમ આંબલી નું શાક છે થોડું ખાટું તો લાગે છે ને હે અરે આંબલી નું શાક થોડું બનાવાય હું બકુલભાઈ તમે તે કાતરી નું શાક બનાવીને લાવ્યા શાક કેટલું ખાટું લાગે પણ મને એમ કે કાક નોખી વસ્તુ બનાવીને લઈ જાઓ હું બકુલભાઈ એક તો એમ તળાવમાં નાયા અને આમલી નું શાક ખાધું હોય તો તાવ આવી જાય
બાપા મને લગનમાં જમવા નો જવા દીધો પાછો કે તળાવ ભોજનમાં મજા આવશે પણ મને એમ હતું મજા આવશે પણ આપણે બધા એકબીજાની વાટે રહ્યા કોઈ કાઈ ખવાય એવું લાવ્યું જ નહીં ને તો પણ ભોળા દાદા નો કહેવાય ઈ કેટલી બધી મીઠાઈ મગાઈ લે કા ભોળા દાદા તો હું કેટલો ખર્ચો કરી નાખે તો કાલ પાછા આવશે તો ભોજન કરવા કાલ મીઠાઈ મગાવી લેજો ના રે ના હવે અમારે તળાવ ભોજનમાં નથી આવવું હો ઉભાઈ રહ્યો શાખવા જતો મને એટલું બધું ખાટું શાક છે શેસ ખટાઈશ તો છે હો હું શેસ ખટાઈશ શાક એટલું ખાટું છે ખવાય એમ જ નથી તો પણ હવે હું ખાહું તમારે કોઈને ખવાય એવું નથી હું તો ડુંગળી ની ગાંઠિયા લાવ્યો હું તો ખાઈ લઉં હાલો એમ થોડો હાલો તમે એકલા ડુંગળી ની ગાંઠિયા ખાઈ જાવ એમ અમને આપો હાલો મમરા ભાઈ હાલો આપણે બે આમ જઈને શા બનાવીને શાન ગાંઠિયા ખાવું હા ઈ હાસો હાલો એ એમ ભાગો એમ થોડો હાલે બેઠા એ હારું તું એક કામ કરો તમે સૂલો બનાવો પાણા ગોતાવો ત્યાં હું લાકડા ગોતાવું એ હારું ડુંગળી ને ગાંઠિયા ને એવું બધું તૈયાર પીડ્યું હે તો હાલો લઈને ભાગો લઈયો હે અમથાભાઈ ઓલા તો બધું લઈને ભાગી ગયા હું ભર્યો તો હાલો